हेलो स्टूडेंट्स, हेलो स्टूडेंट, माय सेल्फ नितेश शाही। आज आपणे मेथ्स नी अंदर चैप्टर 1 संख्या पद्धति नी अंदर वर्गमूल ने लगता नित्य सम आपणे जोवाना छे। मित्रों, वर्गमूल ने लगता नित्य सम बेसिक आज पहलो नित्य सम छे तेना आधारित छे। पहलो नित्य सम शुं छे? x - y / x + y। एनु आगळ आपणे शुं लखीए छे तमे જાણો છો, આપણે આગળ પણ જોઈ ગયા શું થાય। x - 1 અને x + x - y અને x + y હોય એનું આગળ સાદું શું થાય? આ x આ બંને આખા બ્રેકેટ સાથે ગુણાય, આ - y આખા બ્રેકેટ સાથે ગુણાય, તો આપણને અહીં શું મળે? x² - y² મળે, બરાબર છે? આ તમે જાણો છો। હવે આપણે જોવાનું છે કે આ બધી કિંમતો આપણે પદ આપ્યા હોય કે પદ ને वर्गमूल ने लगता नित्य सम क्या है, मतलब अब वर्गमूल जो निशानी आपी है ते निशानी શું ભાગ અહીં ભજવે છે તે આપણે જોવાનું છે। અહીં મિત્રો આપણે આપ્યું છે કે વર્ગમૂળ ની અંદર a * b, તો જ્યારે a અને b એક અલગ પદ છે, b એક અલગ પદ છે અને બંનેનો વર્ગમૂળ એક કોમન છે, તો આને આપણે અલગ વર્ગમૂળમાં a * અલગ વર્ગમૂળમાં b આ રીતે લખી શકીએ। બંને સાથે છે અને અલગ અલગ પદ, આ બંને અલગ અલગ પદ છે તેને આપણે અલગ અલગ વર્ગમૂળમાં દર્શાવી શકાય। ત્રીજામાં જોઈએ તો વર્ગમૂળની અંદર a ભાગ્યા b, તો આની અંદર પણ આપણે વર્ગમૂળમાં a ભાગ્યા વર્ગમૂળમાં b આમ બંને પદને અલગ અલગ વર્ગમૂળમાં દર્શાવી શકીએ। જો આ રીતે અલગ અલગ આપ્યા હોય તો બંનેને સાથે પણ દર્શાવી શકાય, બંને સાથે આપ્યા હોય તો તેને આ રીતે અલગ અલગ પણ દર્શાવી શકાય। चौथा नियम तंत्र जो √a + √b √a - √b ના વચ્ચે ગુણાકાર છે, તો આ a x + y અને x - y આ પ્રકારે થશે। માત્ર શું છે, ચલ બદલાઈ આવે, a b નામ ચેન્જ થઈ ગયા અને વર્ગમૂળમાં આવી ગયું, તો શું થાય એનું આગળ a² - b² થશે, પણ a ની જગ્યાએ શું છે, વર્ગમૂળમાં a છે, એટલે વર્ગમૂળમાં a નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં b નો વર્ગ આવું થશે। હવે મિત્રો અહીં જે વર્ગમૂળની નિશાની છે કે વર્ગમૂળની નિશાનીની વેલ્યુ કેટલી છે, તો એ આપણે આગળ ભણી ગયા 1/2, બરાબર છે? એની વેલ્યુ આ જે વર્ગમૂળની નિશાની છે એની વેલ્યુ કેટલી છે? 1/2। ઉપર કેટલા છે? 2 વડે ગુણાયેલા છે, વર્ગ છે, વર્ગ અને આ વર્ગમૂળ ઉપર કેન્સલ થઈ જશે, આની જગ્યાએ મારે લખવું હોય તો લખી શકું a raised to 1/2 અને તેના ભેગા a જી તો મેં લખી શકું b raised to 1/2 આખા નો વર્ગ, બરાબર છે? તો અહીંયા વર્ગ વર્ગ પૂરી જશે, તો આપણને છેલ્લે મળશે a - b। તો મિત્રો વર્ગમૂળમાં a + b અને વર્ગમૂળમાં a - b આપ્યું હોય તો તેનું આગળ સાદું શું મળશે? આપણને a - b મળશે। પાંચમો એક્ઝામ્પલ જો a plus root b અને a minus root b, આ પણ x minus y અને x plus y બતાવ્યું છે, માત્ર એક વાર વર્ગમૂળમાં છે અને બીજું વર્ગમૂળમાં નથી, તો આનો આગળ શું થશે? a square minus root b નો square root b નો square કરશું એટલે વર્ગમૂળના square કેન્સલ થઈ જશે અને a square minus b આપણને મળશે। વર્ગમૂળની નિશાની છે એટલે બે કેવી રીતે ઉડશે, તો આ રીતે ઉપર આપણે ઉડાવ્યું એ રીતે ઉડશે। √a + b બીજા કૌંસમાં √c + d। મિત્રો અહીં જુઓ, આપણને જે બે પદો આપ્યા છે બંને વચ્ચે ગુણાકાર કરવાનો છે અને આ ચારે ચાર પદ જે છે કેવા છે, અલગ અલગ છે, એટલે ચારે ચાર પદ અલગ અલગ છે તો શું થશે, પહેલા બ્રેકેટમાં પહેલા પદનું બીજા બ્રેકેટ સાથે ગુણાકાર થશે, ત્યારબાદ પહેલા બ્રેકેટના બીજા પદનું બીજા બ્રેકેટ સાથે ગુણાકાર થશે। કેવી રીતે થશે? તો √a પહેલા આખા બ્રેકેટ સાથે ગુણાશે, √c વત્તા √d પછી b, √b પ્લસ છે તો પ્લસ ની નિશાની √b, હવે આ √b પાછો બ્રેકેટ સાથે ગુણાશે √c પ્લસ √d, હવે √a બ્રેકેટ માં અંદર ગુણી દઈએ, આ √b આ બ્રેકેટ માં અંદર ગુણી દઈએ, તો √a √c સાથે ગુણાશે શું થશે,
रूट ए इनटू सी प्लस रूट ए डी साथ गुणाशे तो रूट ए इनटू डी प्लस बी एन साथ गुणाशे तो रूट बी सी वत्ता रूट बी डी आ रीते मित्रों थशे बराबर छे। तो a प्लस b c प्लस d आ चारे चार अलग अलग आपने पद आप्या होय तो એનો ગુણાકાર આપણે આ રીતે કરવાનો થશે √a + √b નો સ્ક્વેર સ્ક્વેર આપ્યું છે મિત્રો આપણે જાણી છે શું કરવાનું છે તો વિસ્તરણ કરવાનું છે વિસ્તરણ ની અંદર શું આવશે પહેલા પદનો વર્ગ પ્લસ ની નિશાન છે એટલે પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ વર્ગમૂળની નિશાની આન્સર a plus 2 root ab વત્તા b આ પ્રકારની થશે। હવે મિત્રો એક બાબત ખાસ ધ્યાન રાખજો આ જે વર્ગમૂળની નિશાની આપણે દર્શાવીએ છીએ બરાબર એના વિશે આગળ આપણે જોઈ ગયા છીએ ફરીથી બતાવી દઉં કે જે આ વર્ગમૂળની નિશાની છે અને સંકેતને સંકેતમાં ને કર્ણી ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે સંકેતમાં કર્ણી ચિહ્ન કહેવાય આ જે વર્ગમૂળની નિશાની છે એને શું કહેવાય કર્ણી ચિહ્ન કહેવાય। બીજો મિત્રો જો તમને b² બરાબર a થતા હોય બરાબર જો b² બરાબર a થતા હોય તો n ની જગ્યા n b ને સ્ક્વેર બરાબર એ થતા હોય તો વર્ગમૂળમાં a n બરાબર b થાય એટલે કે અહી જે b ની ઘાત છે બરાબર છે ધારો કે આપણે n ની ઘાત લઈએ 3 n બરાબર 3 લઈએ b બરાબર 2 લઈએ તો 2 ની 3 ઘાત લખીએ તો કેટલા થશે 2 2 4 2 8 a બરાબર આપણે કેટલા મળે 8 મળે તો એનું ઉલટું આપણે શું લખી શકીએ n કેટલા લીધા છે આપણે 3 એ આપણે કેટલા મળ્યા 8 તો આ શું થાય 8 નું ઘનમૂળ થાય બરાબર છે આ બંને એકબીજાના વ્યસ્ત છે 8 નું ઘનમૂળ થાય તો કેટલું થશે 2 આમાં બંને જરૂરત પ્રમાણે આપણે યુઝ કરતા હોઈએ છે કે જો b² બરાબર a હોય તો n જે છે તે a નું શું કહેવાશે ઘનમૂળ કે વર્ગમૂળ કે જે પ્રકારની નંબર હશે તે પ્રકારે કહેવાશે। હવે તો આજે આપણે નિત્ય સંજ જોયા બરાબર છે વર્ગમૂળને લગતા નિત્ય સંજ જોયા તેના તારીખ છે ઉદાહરણ નંબર 16 તે એક્ઝામ્પલ આપણે જોઈએ અહીં મિત્રો આપણે આપ્યું છે કે 5 + √7 2 + √5 આપણે પદોને જોઈએ તો આપણે જોઈ શકીએ કે ચારે ચાર પદ કેવા છે અલગ અલગ છે તો એ કયા પ્રકારનો નિત્ય સંજ બનાવે છે તો એ આ પ્રકારનો નિત્ય સંજ બનાવે છે છઠ્ઠા પ્રકારનો a + √a + √b + c + √d √d ચારે ચાર પદ અલગ છે તેનો ગુણાકાર કેવી રીતે થશે આપણે જોયું પહેલું પદ બીજા ક્રમ સાથે ગુણાશે પછી બીજું પદ બીજા ક્રમ સાથે ગુણાશે તો આપણે અહીં કરીએ 5 બીજા ક્રમ સાથે ગુણાશે 2 + √5 પછી + √7 બ્રેકેટમાં 2 + √5 5 અંદર ગુણાશે 5 2 10 વત્તા 5 √5 + √ સંદર ગુણાશે 2 √7 વત્તા √ 5 बराबर છે તો √7 / √5 √7 / √5 એટલે શું થશે 7 અને 5 નો ગુણાકાર થશે કેટલા થશે 35 તો અહીં મિત્રો આપણે જે આ પદ આપ્યું છે એનું આગળ સાદુરૂપ આ થશે અહીં સાદુરૂપ આપવાનો મતલબ માત્ર ને માત્ર આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે એનું આપણે આગળ સાદુરૂપ વધારે આપવાનો કે આન્સર કોઈ લાવવાની જરૂર નથી માત્ર એને સરવાળાના સ્વરૂપમાં આપણે લખવાનું છે અને બાદ બાકી હોય તો બાદ બાકીના સ્વરૂપમાં લખવાનું થશે બીજો એક્ઝામ્પલ જોઈએ a plus b એ માઇનસ b છે બરાબર છે હવે આપણે એમાં શું સૂત્ર લાગશે a square minus b square લાગશે a square એટલે 5 નો વર્ગ માઇનસ b square એટલે રૂટ 5 નો વર્ગ 5 નો વર્ગ 25 કર્ણી ચિહ્નમાં 5 છે કર્ણી ચિહ્નની વેલ્યુ કેટલી વધારે એટલા રૂટ અને સ્ક્વેર વળી હશે 5 રહેશે
तो जवाब मिलेगा आपने 20। अगर 3 प्लस रूट 7 नो वर्ग એટલે આપણે શું કરવાનું છે a plus b નો આખા કૌંસનો વર્ગ એટલે આનું શું મિશ્રણ કરવાનું છે તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ વર્ગમૂળ ની નિશાની કેન્સલ થઈ જશે 3 પ્લસ 7 તારીખ 21 2 ગુણ્યા √ 21 વત્તા વર્ગમૂળની નિશાની આના 2 કેન્સલ થઈ જશે 7 આવી જશે 7 વત્તા 3 10 વત્તા 2 21 આપણે જવાબ મળશે ચોથો એક્ઝામ્પલ જો a માઇનસ b a પ્લસ b પાછો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર એટલે √ 11 નો વર્ગ માઇનસ b સ્ક્વેર એટલે √ 7 નો વર્ગ વર્ગમૂળની નિશાની આના બે કેન્સલ થઈ જશે 11 માઇનસ 7 કેટલા આવશે 4 તો મિત્રો વર્ગમૂળને લગતા નિયમ અને તેના આધારિત એક્ઝામ્પલ તમે જોયા તમને ખબર પડી ગઈ હશે કે આપણે કેવી રીતે અંદર સાદુરૂપ આપી કેવી રીતે અંદર સરવાળો ગુણાકાર કેવી રીતે કરવાનો છે અને કેવી રીતે તમે યુઝ કરવાનો છે મિત્રો સરળ છે નિયમ ખાસ ધ્યાનમાં રાખવા પ્લસ જ્યારે વર્ગમૂળમાં કિંમત આપી હોય બરાબર છે કર્ણી ચિહ્નની અંદર વેલ્યુ આપી હોય તેનો કેવી રીતે ગુણાકાર થાય કેવી રીતે સરવાળો થાય એ બધી બાબતો ખાસ ધ્યાનમાં રાખી નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું થેન્ક યુ